આદ્યશક્તિની આરાધનાનો અમૂલ્ય અવસર એટલે નવરાત્રી, માતૃકૃપાની પ્રાપ્તિનો દિવ્ય અવસર એટલે નવરાત્રી. ત્યારે આ કલ્યાણકારી અવસરે અમે આપને લઈ જઈશું માની દિવ્ય શક્તિપીઠોના દર્શન યાત્રાએ. તો શક્તિપીઠ એ સ્થાનક કે જેની દિવ્ય ઉર્જાના અહેસાસમાં આજે પણ માના સાક્ષાત હોવાના મળી રહ્યા છે પ્રમાણ, અને આજે પણ જે લાખો માઈ ભક્તોની આસ્થાનું છે કેન્દ્રબિંદુ. કહેવાય છે કે નવરાત્રીના દિવસોમાં માની ઉપાસના કરવાથી વિશેષ ફળની થાય છે પ્રાપ્તિ, અને કદાચ આ જ કારણ છે કે માઈ ભક્તો નવરાત્રીના આ દિવસોમાં અચૂકપણે પહોંચે છે માના દરબારમાં અને કરે છે ધન્યતાની અનુભૂતિ. આજે આપણે માતાના એ દિવ્ય સ્થાનકના દર્શને લઈ જઈશું કે જે 51 શક્તિપીઠોની સાથોસાથ 18 મહાશક્તિપીઠમાં પણ ધરાવે છે અનેરું સ્થાન. આ સ્થાન જેટલું પૌરાણિક છે તેટલા જ રોચક રહસ્યોથી પણ ઘેરાયેલું છે. માતાનું આ સ્થાનક આવેલું છે આસામના ગુવાહાટીમાં. જી હા, આજે આપણે દર્શન કરીશું માના કામાખ્યા શક્તિપીઠના. તો આવો આપણે સૌ ભેગા મળીને દર્શન કરીએ એ દિવ્ય સ્થાનકના, જ્યાં માના સૌમ્ય સ્વરૂપની સાથોસાથ માના રૌદ્ર સ્વરૂપના પણ થઈ રહ્યા છે દિવ્ય દર્શન. આદ્ય શક્તિનો અપરંપાર મહિમા, માં જગદંબા સ્વરૂપનું મહત્વ, દેવી તીર્થની દિવ્ય દર્શન યાત્રા. ભક્તિની આજની દર્શન યાત્રામાં આપને લઈને આવ્યા છીએ આસામ. આસામના ગુવાહાટીમાં નીલાંચલની પર્વતમાળાઓનો આ સુંદર મજાનો કુદરતી અને રમણીય નજારો આપની દર્શન યાત્રામાં મન પ્રફુલ્લિત કરી દે છે. આસામની રાજધાનીથી માત્ર 6 કિલોમીટરના અંતરે અને પર્વત પર આવેલું છે માં આદ્ય શક્તિના કામાખ્યા દેવીનું મંદિર. અહીંયા માતાજીની મહામુદ્રા એટલે કે યોનિકુંડ સ્થિત છે. કહેવાય છે કે સતીના દેહના ટુકડા જ્યારે પૃથ્વી પર પડ્યા ત્યારે તેમાં આ સ્થાનક પર માતા સતીનું પડ્યું હતું યોનિમંડળ. આ મંદિર સાથે પણ જોડાયેલી છે દેવી સતીની રૂચક ગાથા. શિવપુરાણ, શ્રીમદ ભાગવત, દેવી ભાગવત અને તુલસીકૃત રામચરિત માનસના પ્રમાણ અનુસાર પ્રજાપતિ દક્ષે બૃહસ્પતિ સર્વ નામના યજ્ઞનું કર્યું આયોજન. આ યજ્ઞમાં સૌ કોઈ દેવી દેવતાઓને અપાયું આમંત્રણ, પરંતુ પોતાના જમાઈ એવા દેવાધિદેવને જ ન અપાયું આમંત્રણ. અને પ્રજાપતિ દક્ષે શિવજીના અપમાનની વાત કરી. તે સમયે માતા ભગવતીથી ન રહેવાયું અને તેઓએ યજ્ઞમાં દેહ ત્યાગ કરી બલિદાન આપ્યું. શિવજી બન્યા ક્રોધિત, સતીનું શરીર હાથમાં લઈ કર્યું તાંડવ નૃત્ય. સમગ્ર વિશ્વમાં પ્રકોપની સ્થિતિ સર્જાઈ. શિવજી યજ્ઞનો નાશ કરે છે, તાંડવ નૃત્ય કરે છે, હાથમાં છે સતીનું છાયા શરીર. ક્રોધિત બની ત્રીજું નેત્ર ખોલે છે. સમગ્ર વિશ્વમાં પ્રકોપ જેવી સ્થિતિ છે. કોઈને નથી સમજાતું કે શું કરવું. સૌ કોઈ દેવો પણ ચિંતિત છે. દેવોએ સૃષ્ટિના તારણહારને કરી વિનંતી. ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી કર્યા સતીના દેહના ટુકડા. સતીના દેહના 51 ટુકડા પૃથ્વી પર પડ્યા. 51 ટુકડા જ્યાં પડ્યા ત્યાં શક્તિપીઠની થઈ રચના.
દેવી સતીના છાયા શરીરને લઈને શિવજી તો આમ તેમ ભ્રમણ કરી રહ્યા છે. દેવો પણ શિવ પ્રકોપમાંથી સૃષ્ટિને બચાવવા શ્રીહરિ વિષ્ણુને વિનંતી કરે છે અને ભગવાન વિષ્ણુ આખરે શિવ કોપમાંથી સૃષ્ટિને બચાવવા સુદર્શન ચક્રને સતીના દેહ પર ફેંકે છે અને સતીના દેહના 51 ટુકડા થાય છે, જે પૃથ્વી પર જ્યાં જ્યાં પડે છે ત્યાં શક્તિપીઠની થાય છે રચના. કામાખ્યા દેવી શક્તિપીઠની થઈ રચના. શું છે કામાખ્યા મંદિરનો રોચક ઇતિહાસ? કેવી રીતે નિર્માણ થયું માતાજીનું મંદિર? શું છે માતાજીના મંદિરનું પૌરાણિક મહત્વ? કહેવાય છે કે માતા કામાખ્યાનું આ ભવ્ય મંદિરનું નિર્માણ કોચ વંશના રાજાએ 1565 વર્ષમાં કરાવ્યું હતું, પરંતુ ત્યારબાદ કેટલાક અસામાજિક તત્વોએ માતાજીના આ મંદિર પર ચઢાઈ કરી ખંડિત કર્યું. વર્ષ 1665માં કુચ બિહારના રાજા નર નારાયણે પુનઃ કર્યું માતાજીના મંદિરનું નિર્માણ. કામાખ્યા દેવની દર્શન યાત્રામાં પ્રવેશ દ્વાર પર સુંદર મજાની શિલ્પકલા અને નકશીકામના થાય છે વૈભવશાળી દર્શન. કેવી રીતે પડ્યું કામાખ્યા નામ? મંદિર પટાંગણમાં થશે શાંતિની અનુભૂતિ, જીવન ચક્રના ઋણ માંથી મળશે કાયમી મુક્તિ, માતાજીના પવિત્ર સ્થાનક પર કામરૂપે પોતાનું પુનઃ રૂપ પ્રાપ્ત કર્યું હતું, તેથી આ સ્થાનકનું નામ પડ્યું કામરૂપ. મંદિરના પટાંગણમાં પ્રવેશતા જ આપને થશે પરમ શાંતિની અનુભૂતિ. અહીંયા હંમેશા આ જ રીતે ભાવિક ભક્તોની જોવા મળે છે લાંબી કતારો. કહેવાય છે કે અહીંયા સાધકો ઉપરાંત તાંત્રિકો માતાજીની વિશેષ આરાધના અને ઉપાસના કરે તો તેઓને માતાજીની વિશેષ કૃપા પ્રાપ્ત થતી હોવાની છે માન્યતા. તેમજ જીવન ચક્રમાં કરેલા તમામ ઋણમાંથી પણ મળી જાય છે કાયમી મુક્તિ. દેવી કામાખ્યાના પ્રાપ્ત કરો આશીર્વાદ. નિસંતાન દંપતીની ઈચ્છા થશે પૂર્ણ. માં આદ્ય શક્તિના પ્રાપ્ત કરો આશીર્વાદ. માનવામાં આવે છે કે અહીંયા જો સાચા દિલથી માતાજી સમક્ષ શીશ ઝુકાવી જે કંઈ પણ મનોરથ માંગવામાં આવે તો તે મનોરથ માતા કામાખ્યા અવશ્ય પૂર્ણ કરતા હોવાની છે માન્યતા. ખાસ કરીને અહીંયા કહેવાય છે કે નિસંતાન દંપતિ એક સાથે માતાજીના દર્શને આવે તો તેઓને સંતાન સુખની પ્રાપ્તિ થતી હોવાની છે માન્યતા. આ મંદિરના શિખરને જોતા જ પૌરાણિક મંદિરની ઝાંખી થયા વિના રહેતી નથી. કામાખ્યા માતાજીના આ મંદિરનું શિખર પણ અન્ય મંદિરની સરખામણીમાં બિલકુલ અલગ જોવા મળે છે. માતાના દરબારમાં ભરાય છે ભવ્ય મેળો. અંબુવાચી નામના મેળામાં ભક્તોની ભીડ. માતાજીના આ મંદિરમાં મે જૂન દરમિયાન ભરાય છે 3 દિવસ સુધી ભક્તોનો મેળો. આ મેળાને કહેવાય છે અંબુવાચી મેળો. મેળામાં માઈ ભક્ત ઉપરાંત ખાસ કરીને તાંત્રિકો અને સિદ્ધ પુરુષોની બહોળી સંખ્યા જોવા મળે છે. મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર હંમેશા બંધ રાખવામાં આવે છે, પરંતુ મુખ્ય દ્વારથી જમણી બાજુ વળાંક લેતા શ્રી કોટિલિંગ મહાદેવના મંદિરે ગુફાના રસ્તાથી ગર્ભગૃહ સુધી પહોંચી શકાય છે. શક્તિપીઠના કારણે અહીંયા માતાજીની મૂર્તિની સ્થાપના નથી કરાઈ. અહીંયા માતાજીના પ્રતીકાત્મક સ્વરૂપની થઈ રહી છે પૂજા. મનાય છે કે ગુફાના પાતળા પથ્થરોમાંથી જો આપ નીકળી જાઓ તો કહેવાય છે કે જન્મ મરણના ચક્રમાંથી મળી જાય છે કાયમી મુક્તિ. મંદિરમાં હંમેશા અખંડ જ્યોતના માઈ ભક્તોને થાય છે દિવ્ય દર્શન, જે માઈ ભક્તોના જીવનના અંધકારને કરી દે છે હંમેશ માટે દૂર અને જ્ઞાનની રોશનીનો દર્શાવે છે માર્ગ. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, ગૌહાટી, આસામ. શક્તિ યાત્રામાં હાલ સમય થઈ ગયો છે એક વિરામ લેવાનો. માં કામાખ્યાના આ પાવન ધામની તીર્થયાત્રા આગળ પણ રહેશે યથાવત, પણ એક વિરામ બાદ. વેલકમ બેક. માતાનો મહિમા અનેરો છે. માં કામાખ્યાને ઈચ્છાદાત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. કહેવાય છે કે જે પણ ભક્ત અહીં માના દરબારમાં એકવાર પોતાની અરજ મૂકે છે તો તેણે કદી નિરાશ નથી થવું પડતું, અને આથી જ કદાચ આ દિવ્ય સ્થાનકને સિદ્ધિ પૂજા માટે ઉત્તમ ગણવામાં આવ્યું છે. તો તંત્ર માર્ગે માતાની સાધના કરતા શ્રદ્ધાળુઓ માટે પણ આ એક સિદ્ધિપીઠ માનવામાં આવે છે. આપણી પુણ્યદાયી ધરા
ભારતમાં તીર્થ દર્શનનો અનેરો છે મહિમા. ત્યાં પહોંચતાની સાથે જ જાણે કે તન મનમાં અનેરી ઉર્જાનો અનુભવ સહજપણે અનુભવી શકાય છે. તીર્થો જ છે જે આપણી શ્રદ્ધા અને નિષ્ઠાનો સર્વોત્તમ માપદંડ છે. આ સંસારમાં એવો કોઈ પણ ધર્મ નથી કે જેણે તીર્થોની સાર્થતાનો અસ્વીકાર કર્યો હોય. દરેક ધર્મ તીર્થ સાથે સંકળાયેલો છે. એમ કહી શકાય કે ખરેખર તો તીર્થો દ્વારા જ ધર્મને નવજીવન મળે છે. અને આવું જ એક દિવ્ય તીર્થ સ્થાનક છે કામાખ્યા શક્તિપીઠ. નીલાંચલ પર્વતની માળામાં સ્થિત એક એવું દિવ્ય સ્થાન કે જ્યાં જતા જ માની કૃપાથી દરેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મળી જાય છે મુક્તિ. કહેવાય છે કે જે પણ વ્યક્તિ માના કામાખ્યા સ્વરૂપની કૃપાની પ્રાપ્તિ કરી લે છે તે અમૃતરૂપી સત્યને સમજી અને અંતે બ્રહ્મલોકમાં શાશ્વત સ્થાનની કરે છે પ્રાપ્તિ. માતાનું આ રૂપ જેટલું મનમોહક છે તેટલું જ સુંદર અને વિધવિધ આહલાદક દ્રશ્યોથી ભરપૂર છે માના મંદિર સુધી પહોંચવાનો રસ્તો. કામાખ્ય વરદે દેવી નીલ પર્વત વાસિની ત્વમ દેવી જગતમ. કહેવાય છે કે અહીં મંદિર પરિસરમાં પહોંચતાની સાથે જ માના સર્વશક્તિમાન સર્વજ્ઞ અને સર્વવ્યાપી સ્વરૂપની અલૌકિકતાનો અનોખા અનુભવ સહજપણે થઈ આવે છે. માં શક્તિ તેમના આ જ આકર્ષક સ્વરૂપ સાથે કામાખ્યા શક્તિપીઠમાં બિરાજે છે. અહીં માતાના જે સ્વરૂપની પૂજા થાય છે તેને મહામાયા તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મહામાયાનું બીજું નામ કામેશ્વરી પણ છે. એટલે કે માનું એ રૂપ કે જે મનની તમામ ઈચ્છાઓને કરે છે પરિપૂર્ણ. માં કામાખ્યા પ્રત્યેની માઈ ભક્તોની આસ્થા એટલી જ છે કે અહીં શ્રદ્ધાળુઓને મહામાયાની આ છબીમાં ગૌરી અને માં કાલીના પણ થાય છે દિવ્ય દર્શન. કામાખ્યા માના દિવ્ય મંદિરનું નિર્માણ આમ તો 16મી શતાબ્દીમાં થયું હતું, પણ તંત્ર મંત્ર અને સિદ્ધિ પૂજાનું ચલન 30મી શતાબ્દીથી જોવા મળે છે, જ્યારે અહીં વર્મન વંશનું શાસન હતું. પણ આ સ્થાનકને પ્રસિદ્ધિ મળી મલેચ્ય વંશના શાસન દરમિયાન. કહેવાય છે કે આ સમયગાળાથી જ શક્તિ પૂજા મોટે ભાગે સામાન્ય થઈ ચૂકી હતી. અને આજે જે વિશાળ મંદિરના આપણે દર્શન કરીએ છીએ તેનું નિર્માણ મધ્યકાલીન યુગમાં અહોમ શાસકોના સમયે થયું હતું. શક્તિપીઠ એ માં સતી સાથે સંકળાયેલા છે. દેવી સતીનું શરીર જ્યાં જ્યાં પણ ધરતી પર આવી પડ્યું તે સ્થાનક માતાના સ્પર્શ માત્રથી પવિત્ર અને પુણ્યદાયી થતું ગયું. યોગ માયાની શક્તિ કહો કે ભક્તોની માં કામાખ્યા પ્રત્યેની અતૂટ શ્રદ્ધા, માં કામાખ્યા પ્રત્યેની અતૂટ આસ્થા, કામરૂપ કામાખ્યાની ધરતી પર પગ મૂકતા જ જાણે કે દિવ્ય આકર્ષણનો અનુભવ થઈ જાય છે. યા દેવી સર્વ
શક્તિપીઠ હોવાથી અહીં માના સાંકેતિક સ્વરૂપની થાય છે પૂજા અર્ચના. એક માન્યતા અનુસાર જ્યારે શ્રી હરિ વિષ્ણુએ માં સતીના દેહના ટુકડા કરી દીધા તો માતાના શરીરનું એક અંશ યોની અહીં પડ્યું હતું અને ત્યારથી આ સ્થાનક અનેરી આસ્થાઓની ઉર્જાનો સ્ત્રોત બની ગયો. આ દિવ્ય ધરાને તંત્ર, મંત્ર અને સિદ્ધિનું સિદ્ધિ સ્થાનક માનવામાં આવે છે. એટલે કે કામાખ્યા માનું સ્વરૂપ ભલે પ્રતીકાત્મક હોય પણ છતાં અહીં માં પ્રત્યે અસીમ સંમોહનનો થાય છે દિવ્ય અહેસાસ. આપ જ્યારે આ દિવ્ય સ્થાનકે જાઓ છો તો મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશતા પહેલા આપે અહીં આવેલા કુંડમાં સ્નાન કરવું પડશે. અહીં આવેલા આ દિવ્ય કુંડમાં સ્નાન કરવાનો પણ છે વિશેષ મહિમા. અહીં કુંડના પવિત્ર જળ દ્વારા શુદ્ધ થયા બાદ જ મંદિરના ગર્ભગૃહમાં કરી શકાય છે પ્રવેશ. આમ તો વર્ષભર અહીં ભક્તોની ભીડ જોવા મળે છે પણ અહીં અષાઢ માસમાં વિશેષ પૂજાનું કરવામાં આવે છે આયોજન. જેમાં ભાગ લેવા અહીં દૂર દૂર થી પધારે છે ભાવિક ભક્તો. આ દિવ્ય સ્થાનકે માતાજીના મૂળ મંદિરની સાથોસાથ આપને માં મહામાયા, માં આદ્ય શક્તિના વિવિધ સ્વરૂપો જેવા કે બગલામુખી, તારાદેવી જેવી મહામાયાની 10 મહાવિદ્યાના પણ એક સાથે થઈ જાય છે દર્શન. તંત્ર વિદ્યા અને યોગ સાધના માટે આ 10 મહાવિદ્યાની સાધના ખૂબ જ મહત્વની માનવામાં આવે છે. 16મી શતાબ્દીમાં સ્થાપિત માં કામાખ્યા મંદિરમાં સિદ્ધિ પૂજા અને તંત્ર સાધનાનો ઇતિહાસ ઘણો જૂનો છે. યોગીની તંત્રમાં આપણને આ વાતના સચોટ પ્રમાણ મળી રહે છે. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ ગુજરાતી, આસામ. માં કામાખ્યાનું આ સ્થાનક જેટલું રોચક છે તેટલા જ રોચક છે આ દિવ્ય સ્થાનક સાથે જોડાયેલા રહસ્યો પણ. આ મંદિર વર્ષમાં 3 દિવસ બંધ રાખવામાં આવે છે. આ સમયે પૂજારીજીને પણ મંદિરમાં પ્રવેશ નથી મળતો. આ દિવસોમાં મંદિર સમીપે આવેલી નદીનો રંગ પણ થઈ જાય છે લાલ. શું છે આની પાછળનું કારણ? શા માટે આવું થાય છે? શું છે તેની સાથે જોડાયેલી રોચક ગાથા? આવો આપને પણ જણાવીએ. આમ તો માના આ દિવ્ય સ્વરૂપના દર્શનાર્થે રોજ હજારોની સંખ્યામાં પધારે છે માઈ ભક્તો. પણ અહીં ભરાતા અંબુબાજી મેળા દરમિયાન તો માં કામાખ્યામાં શ્રદ્ધા રાખનારા લાખો ભાવિકો ઉમટી પડે છે. આમ તો માતા હંમેશા સંતાનોના હૈયામાં વાસ કરે છે અને તેમના હૈયામાં વસે છે તેમના સંતાનો. પણ એક પૌરાણિક પરંપરા અનુસાર અહીં અંબુબાજી મેળા વખતે માતાનું મંદિર બંધ હોય છે. આ દરમિયાન માતાના દર્શન નથી થઈ શકતા ત્યાં સુધી કે પૂજારીને પણ આ સમયગાળામાં મંદિરમાં પ્રવેશ નિષેધ છે. કહેવાય છે કે આ સમયમાં માતા રજસ્વલા છે અને આથી મંદિરના કપાટ બંધ રખાય છે. આ સમય દરમિયાન એક અદ્ભુત ઘટના બને છે. કહેવાય છે કે આ સમય દરમિયાન મંદિર સમીપે આવેલ નદીના નીરનો રંગ થઈ જાય છે લાલ. આ સમય પહેલા માતાના મુખ્ય ગર્ભગૃહમાં મંદિરના પૂજારીઓ તરફથી એક શ્વેત વસ્ત્ર પાથરી દેવાય છે અને મંદિરના કપાટ ખોલતા તે પણ લાલ રંગનું થઈ જાય છે અને આ વસ્ત્રને શ્રદ્ધાળુઓમાં પ્રસાદી રૂપે વહેંચાય છે.
કહેવાય છે કે આ પ્રસાદી જેને પ્રાપ્ત થાય છે તેની તમામ મનોકામના થઈ જાય છે પરિપૂર્ણ. બહુત અચ્છા લગતા હૈ માં કા મખા. છોટે હમ જબ છોટે થે તભી સે હમ માં કા મખા કે મંદિર મે દર્શન કરને આતે હૈ. બહુત અચ્છા મહેસૂસ હોતા હૈ, મનોકામના પૂર્ણ હોતા હૈ. અગર મને કામખ્યા મંદિર ઇતના જ્યાદા હમારા મન કો પ્રભાવિત કરતા હૈ, માં કો દર્શન કે લિયે હમ આતે હી રહેતે હૈ. યહાં પે માઈકે જરૂર રેગ્યુલર આતી હું, મતલબ જબ ભી મેરે હસબન્ડ ડેલી આતે હૈ. મેં ડેલી આને વાલી મેં સે નહીં હું. और नवरात्रा में तो स्पेशली सभी गुवाहाटी के लोग दर्शन करने आते, बाहर के बहुत यात्री आते हैं जी. नवरात्रा में कन्या पूजन विशेष महत्व बताया गया है. पहले के ज़माने में कन्यादान होता था, आज कन्यादान नहीं होता है, महिला दान होता है. और कन्या ही मात्र शक्ति बताई गई कि कन्या बालक को, छोटे बालक और छोटी बालिका को, बालक को गणेश बोलते थे, देव रूपी भगवान का रूप माना गया है. तो ये बालिका छोटे मन छोटी होती है, उसका मन शुद्ध होता है, उसके जो कन्या का पूजन करके पैर प्रक्षालन करके उसको जो अपन सामग्री वगैरह भेंट करते हैं तो उसके सच्चे हृदय से जो आशीर्वाद मिलता है वो बड़ा ही फलित होता है. આ સમય દરમિયાન અહીં ઉજવાતા અંબુબાચી મેળાનું પણ છે અનેક ગણું મહત્વ. મનાય છે કે આ સમયગાળા દરમિયાન માતાની વિશેષ કૃપાની થઈ શકે છે પ્રાપ્તિ. આથી જ તો આ મેળામાં ભાગ લેવા અહીં દૂર દૂરથી પધારે છે ભાવિક ભક્તો. અંબુબાચી મેળામાં અહીંના રહીશો પૌરાણિક પરંપરા અનુસાર એક નૃત્ય કરે છે અને તેનું છે વિશેષ મહાત્મય, જેને દેવધૂની નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. અહીંના લોકોની આસ્થા છે કે આ નૃત્યથી માતાની પ્રસન્નતાની સરળતાથી થઈ શકે છે પ્રાપ્તિ. આ ઉપરાંત નવરાત્રીના પાવન પર્વે તો અહીંની રોનક જ કંઈક જુદી હોય છે. નવરાત્રીના દિવસમાં તો અહીં માતાની વિશેષ પૂજા થાય છે, પણ સાથે સાથે બાળિકાઓની પણ કરવામાં આવે છે પૂજા અર્ચના. કહેવાય છે કે આ રીતે બાળિકાઓની પૂજા કરીને જે પણ મનોકામના માનવામાં આવે તે માં કામખ્યાની કૃપાથી ચોક્કસપણે થાય છે પરિપૂર્ણ. આ ઉપરાંત આપ જ્યારે કામખ્યા માતાના આ દિવ્ય સ્થાનકે જાઓ છો તો આપને અહીં ઘણી પૌરાણિક સીડીઓ જોવા મળશે. કહેવાય છે કે આ અધૂરી સીડીઓ સાથે પણ જોડાયેલી છે એક રોચક દંતકથા. લોકવાયકા અનુસાર એકવાર નરકાસુર નામનો દૈત્ય માં કામખ્યાના સ્વરૂપથી સંમોહિત થઈને તેમની સાથે જ લગ્ન કરવાની ઈચ્છા વ્યક્ત કરી રહ્યો હતો. ત્યારે માતાએ આ અસુરથી પોતાને બચાવવા માટે એક શરત મૂકી. માતાએ શરત મૂકી કે જો તે નરકાસુર એક જ રાતમાં નીલાંચલના પહાડોથી લઈને મંદિર સુધી સીડી બનાવી આપશે તો માતા તેની સાથે લગ્ન કરી લેશે. નરકાસુરે પણ આ શરતનો સહર્ષ સ્વીકાર કર્યો અને સીડી બનાવવાના કામમાં લાગી ગયો. સવાર થતા પહેલા જ તેણે મોટા ભાગની સીડી બનાવી લીધી. ત્યારે માતાજીએ એક માયાવી કુકડાને પ્રગટ કર્યો અને તે કુકડાની બાંગથી નરકાસુર સમજ્યો કે તે આ કાર્ય પૂર્ણ નથી કરી શક્યો. પણ અંતમાં જ્યારે તેને તે કુકડો માયાવી હોવાની જાણ થઈ તો નરકાસુરે તેને કુહાડીના ઘા મારીને તેની બલી દઈ લીધી. અને આ કથા અનુસાર મંદિર સમીપે આજે પણ અધૂરી સીડીઓ જોવા મળે છે. સાચે જ અનોખું માનું આ દિવ્ય સ્થાનક અને અનોખી છે આ સ્થાનક સાથે જોડાયેલી વિવિધ કથાઓ. જે પણ હોય, પણ આ બધામાં એ વાત તો સનાતન સત્ય છે કે અહીં શ્રદ્ધા થકી માં સમક્ષ અરજ રાખનાર વ્યક્તિની દરેક પ્રકારની આધિ વ્યાધિ અને ઉપાધિ થઈ જાય છે દૂર અને તમામ મનોકામના થઈ જાય છે પરિપૂર્ણ. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, આસામ. શક્તિ યાત્રામાં આજે આપણે માતાના સૌથી સંમોહિત કરનાર કામાખ્યા સ્વરૂપના કર્યા દર્શન. આગળ પણ આપને જો આવા જ વિદ્વિત શક્તિપીઠોના દર્શન કરવા હોય તો જોવાનું ચૂકશો નહીં નવરાત્રી પરની વિશેષ રજૂઆત શક્તિ યાત્રા, માત્ર ને માત્ર ઈટીવી ન્યૂઝ ગુજરાતી પર. હાલ મને રજા આપશો. નમસ્કાર.